જેવી રીતે અત્યારે શિયાળાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ, આપણે એક પ્રકાર અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે, પણ આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજી એક નોર્મલ ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે શિયાળાની જે વિદાયની શરૂઆત થઈ છે, આ વર્ષે જોવા જઈએ તો 2023-24 નો જે શિયાળો છે એ નોર્મલ કરતા થોડોક નબળો રહ્યો છે. એટલે કહી શકાય કે આ વર્ષે ઠંડીના રાઉન્ડ છે એ ચોક્કસથી જોવા મળ્યા છે, પણ કોલ્ડ વેવના રાઉન્ડ જોવા નથી મળ્યા. અને કોલ્ડ વેવની અંદર આપ તમામ મિત્રો જાણો છો એમ કે સિંગલ ડિજિટની અંદર તાપમાન થઈએ અને ખૂબ ઠંડી પડે એવા જે ઠંડીના રાઉન્ડ છે આ વર્ષે આપણે જોવા મળ્યા નથી. એટલે જે શિયાળો છે એ સામાન્ય કરતા થોડોક નબળો રહ્યો છે. પણ એ સાથે આપને જણાવી દઉં કે અત્યારે જેવી રીતે શિયાળાની વિદાયની શરૂઆત થઈ છે, આમ એવું પણ કહી શકાય કે આ વર્ષે શિયાળાની વિદાય પણ થોડીક વહેલી થઈ રહી છે. પણ આપણે 15 ફેબ્રુઆરી પછી ઘણા સમયથી એક આપણું અનુમાન હતું કે શિયાળાની જે વિદાય છે એ 15 ફેબ્રુઆરી પછી એની પ્રોસેસ ચાલુ થઈ શકે છે. એ જ મુજબ અત્યારે જોવા જઈએ તો આપણે મિક્સ ઋતુનો પણ સામનો કરી રહ્યા છીએ. કોઈ પણ ઋતુ છે ચેન્જ થતી હોય, શિયાળા પછી ઉનાળો આવે અને ઉનાળા પછી ચોમાસુ અથવા તો ચોમાસા પછી ફરી પાછો શિયાળો આવે, એટલે એક ઋતુમાંથી બીજી ઋતુ જે ચેન્જ થતી હોય છે એ વચ્ચેનો જે પીરિયડ હોય છે ત્યારે હવામાનની અંદર ઘણી બધી અસ્થિરતા હોય, જેની અંદર ખાસ કરીને રાત્રિનું તાપમાન છે એટલે કે લઘુત્તમ તાપમાન છે એ નીચું હોય અને મહત્તમ તાપમાન ઊંચું હોય. રાત્રે ઠંડી જેવો પણ માહોલ જોવા મળે અને દિવસના ટાઈમે આપણે ગરમી જેવો માહોલ જોવા મળે. આ જે મિક્સ ઋતુ હોય છે ને એ મિક્સ ઋતુ અત્યારે ચાલી રહી છે. હવે આમ જોવા જઈએ તો આ 20 તારીખ સુધી આ રીતે મિક્સ ઋતુ છે એ ચાલવાની છે. અને આ જે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત ઉપરથી એક મોટું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ લગભગ 18-19 થી લઈ અને 25 ફેબ્રુઆરી સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. એટલે ઉત્તર ભારતની અંદર જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર લેહ લદાખ છે અથવા તો હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, ઉત્તરાંચલ છે, આ જે તમામ પહાડી પ્રદેશો છે, આ તમામ પહાડી પ્રદેશો ઉપર જે બરફ વરસાદો થતી હોય, ઘણી જગ્યાએ સામાન્ય વરસાદો થતા હોય છે, આ મુજબનું હવામાન છે ઉત્તર ભારતમાં રહેવાનું છે. જેને કારણે આપણે 21-22 ફેબ્રુઆરીથી લઈ અને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. જો કે આની અંદર 21-22 ફેબ્રુઆરીથી જે 26 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ જે જોવા મળશે એકદમ હેવી ઠંડી નહીં હોય, નોર્મલ ઠંડી હશે. અને એની અંદર પણ મેં આપને જણાવ્યું મિક્સ ઋતુ તો જોવા મળશે, જે નોર્મલ ઠંડીનો રાઉન્ડ હશે એ મોટા ભાગે આપણે રાત્રિના ટાઈમે ખૂબ ઠંડીનો અહેસાસ થશે, પણ જે દિવસનું તાપમાન છે એ આપણે નોર્મલ કરતાં 1-2 ડિગ્રી ઊંચું રહેશે. એટલે અત્યારે જે દિવસનું તાપમાન છે એના કરતાં 1-2 ડિગ્રી ઘટશે, પણ નોર્મલ કરતાં 1-2 ડિગ્રી ઊંચું રહેશે. કેમ કે અત્યારે તો સામાન્ય રીતે જોવા જઈએ તો આજે 16-20 ફેબ્રુઆરીનું સેશન છે, એની અંદર તાપમાન નોર્મલ કરતાં 4-5 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે. પહેલાની અંદર 2 ડિગ્રી તાપમાન ઘટશે, છતાં પણ નોર્મલ કરતાં 1-2 ડિગ્રી તાપમાન વધારે હશે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે હવે 21-22 ફેબ્રુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધીનું જે સેશન છે એમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. અને આ જે ઠંડીનો રાઉન્ડ છે એ આ વર્ષની ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે. કેમ કે આ જે ઠંડીનો રાઉન્ડ પૂર્ણ થશે એ પછી કોઈ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે એ મુજબ આ WD ને કારણે આ એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ પૂર્ણ થઈ જાય એ પછી ધીમે ધીમે આપણે તાપમાન ઊંચું જશે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ આપણે ઉનાળાનો અહેસાસ થવાનો શરૂ થઈ જશે. એટલે એક પ્રકારે કહી શકાય કે હવે આપણે ઠંડીનો માત્ર એક રાઉન્ડ બચ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.